બોટાદથી પળિયા તરફ જતા મુખ્ય રાજ્ય ધોરીમાર્ગ પર ફૂલ બાસ્કેટ મોલ પાસે રોડની આખી સાઈડમાં 2 ફૂટ ઊંડા મસમોટા ગાબડા પડ્યા છે। વાહન ચાલકોના જમ્પર તૂટી જવાથી લઈ મોટા વાહનના ડિપ્રેશન થોડા વારંવાર મોટું નુકસાન થાય છે। અજાણ્યા વાહન ચાલકો આવા મસમોટા ગાબડાવાળા રોડ પર પડી જવાની ઘટના પણ બની છે, પરંતુ તંત્ર જાણે આ સ્થિતિ અજાણ હોય તેમ આ કાડા કાન કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। બોટાદમાં દર મહિને રોડ રિપેરિંગ માટે થતા લાખો રૂપિયાનો ખર્ચો જાય છે ક્યાં? છેલ્લા 6 મહિનાથી આ ખાડાવાળા રોડમાં લોકો વાહન ચલાવતા હોય તત્કાલિક પ્રશાસન રોડ રિપેરિંગ કરાવે તેવી માંગ ઉઠવા પામી છે। બ્યુરો રિપોર્ટ રાજન ભણા સાથે દેવરાજભાઈ, ન્યૂઝ 108 બોટાદ। ખાડા પડી ગયા છે, મોટી ગાડીઓ નીચે જમ્પર અટી જાય, પછી નાના ટુ વ્હીલ વાળા ચોમાસામાં નીકળે તો ઘણી વાર પડી જાય છે, એવા ઘણા એમાં બનાવ બનેલા છે। અને પછી આ રોડ ખાડાના લીધે રોંગ સાઈડમાં વાહન ચાલકો ચાલતી વખતે 2-3 વાર એક્સિડન્ટ થયેલા એવા બનાવ બનેલા છે પાળિયા રોડ ઉપર, પણ તંત્ર આની માટે કોઈ પગલાં લીધી નથી। આ 2 ફૂટ મોટા ખાડા છે, એક્સિડન્ટ થયેલા છે, 2 ફૂટ કરતાં પણ વધારે આ ખાડા છે મોટા, પણ હજી અહીંયા દરરોજ સરકારી ગાડીઓ નીકળે છે પણ એ બાબતથી કોઈ પગલાં લીધેલા નથી। તો અમારી એવી વિનંતી છે કે ફરીવાર અમારી આ રજૂઆત સાંભળે અને જરાક આ રોડના ટેક્સને એવું બધું વસૂલ કરે છે, તો આવો 100 મીટર જેટલો રોડ ખરાબ છે તો એની જરાક અમારી અરજી સાંભળવા એ વિનંતી છે।